સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા બાંખડિયા તળાવ અને આંગણવાડી પાસે નાખવામાં આવતા કચરાને દૂર કરવા માટે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા પ્રાંતિજ ભાખરિયા તળાવ અને અમીનપુર જવાના રોડ ઉપર આવેલ આંગણવાડી ગોપીનાથ સોસાયટી પાસે રહેણાંક વિસ્તાર પાસે પ્રાંતિજ ગામમાંથી ભેગો કરવામાં આવેલ ગંદ કચરો નાખવામાં આવતા દુર્ગંધ મારે છે. પ્રાંતિજ ખાતે પૂર્વ ધારાસભ્ય દ્વારા નગરપાલિકા દ્વારા નાખવામાં આવતો કચરો દૂર કરવા લેખિતમાં રજૂઆત. ભાખરિયા તળાવમાં નાખવામાં આવતા તળાવનું પાણી દૂષિત થવાની શક્યતા છે અને તળાવમાં કચરો ઠલવાતા તળાવ પૂરતું જાય છે તો તળાવ પૂરાતા તળાવમાં પાણીનો સંગ્રહ પણ ઓછો થશે તો હાલ તો તળાવ અને અમીનપુર રોડ ઉપર પ્રાંતિજ ગામમાંથી ઉઠાવેલો ગંદો કચરો આ બંને જગ્યાએ ઠલવામાં આવતા અહીંથી પસાર થતા લોકોને દુર્ગંધ મારતા નાકના ટેકવા પર ચડી જાય છે. અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આડી અને ભાખરિયા તળાવમાં નાખવામાં આવતો કચરો દૂર કરવા રજૂઆત. ત્યારે પ્રાંતિજ તલોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રશ્રી બારૈયા દ્વારા બંને જગ્યાએ ઠલવામાં આવતા કચરો દૂર કરવા અંગેની લેખિતમાં પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયાને રજૂઆત કરવામાં આવી છે. અમીનપુર રોડ ઉપરથી પ્રસાર થતા દુર્ગંધને લઈને લોકોના નાકના ટેરવા પણ ચડી જાય છે. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં જે ઘન કચરો ઉઘરાવવામાં આવે છે આ ઘન કચરો એવી જગ્યાએ નાખવામાં આવે છે કે જો રાહદારીઓ જતા હોય આપણે ભાખરિયાથી અમીનપુર તરફ જે આંગણવાડી કેન્દ્ર બનાવ્યું છે આંગણવાડી કેન્દ્રની બાજુમાં ટાઉન હોલ છે અને આપણું જે જૂનું ભાખરિયા તળાવ આ તળાવમાં જે ઘન કચરો ભેગો કરી અને ત્યાં રોડ ઉપર નાખવામાં આજે પણ હું તમને મીડિયાના માધ્યમથી ધ્યાન દોરું છું કે આજે પણ તમે જઈને વિઝ્યુઅલ લઈ શકો છો કે ત્યાં કેટલો ઘન કચરો ત્યાંથી રાહદારીઓ નીકળી શકતા નથી. ગઈકાલે અમને અમીનપુર પલ્લાચ ઝીંઝવા આસપાસના ગામો અને તેના રહીશો એક રજૂઆત કરી કે સાહેબ અમારો પણ અમે જ્યારે આ રોડ રસ્તા માટે જ્યારે મુદ્દો ઉપાડ્યો ત્યારે એમણે અમારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું ધ્યાન દોર્યું કે સાહેબ અમને પણ અહીંયા નીકળવાની ખૂબ તકલીફ અહીંયા ખૂબ દુર્ગંધ મારે છે એટલે તાત્કાલિક અને 990માં પણ આ પરિસ્થિતિ છે. 990માં લાઇટ નથી પાણી નથી અને ત્યાં પણ આ ઘન કચરાનો ખૂબ મોટી તકલીફ છે. આ ઘન કચરા માટે જ્યારે નવાપુરા ખાતે ડમ્પિંગ સાઇટ બનાવી છે તેમ છતાં જો અહીંયા નગરપાલિકાના શાસકો દ્વારા કેમ ઘન કચરો અહીંયા રોડ ઉપર નાખવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે. ત્યારે અમારી કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માગણી છે કે તાત્કાલિક આ ઘન કચરો નિકાલ હટાવવામાં આવે અને જો હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ ઉમંગ રાવલ જડેશ ટીવી પ્રાંતિજ.